આપણે બધાને ખબર છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોની સેના અને કૌરવોની સેના એ જ્યારે કુરુક્ષેત્રમાં સામસામે આવી, કારણ કે યુદ્ધ શરૂ થવાની ઘડીઓ ગણાતી હતી, એ વખતે સંજય એટલે કે ત્યાંના એ વખતના હસ્તિનાપુર ટેલિવિઝનના ડાયરેક્ટર હતા પોતે, કારણ કે એમના પિતાજી જે ધૃતરાષ્ટ્રજી હતા એ તો અંધ હતા, અને સંજયને કહે છે કે સંજય ત્યાં શું થયું કુરુક્ષેત્રમાં. એ વખતે સંજય કહે છે કે કુરુવૃદ્ધ પિતામહ શંખમ દધમૌ પ્રતાપવાન, કે અત્યારે કુરુક્ષેત્રમાં ભીષ્મ પિતામહ જે કૌરવોના મુખ્ય સેનાની ગણાય, સેનાપતિ ગણાય, એણે પોતે શંખને ફૂંક્યો, અને એમણે જેવો શંખને ફૂંક્યો એટલે કૌરવોની સેનામાં 18 અક્ષોહિણી સેના હતી. એક અક્ષોહિણી સેના એટલે શ્રી હરિસ્વામી એવું કીધેલું કે લગભગ 340,000ની મિલિટરી, 18 એટલે નિયરલી 54,000 કે 60,00,000ની મિલિટરી. આ તો આખું મહાભારત હતું, છેક અફઘાનિસ્તાનથી અને કેટલે દૂર દૂરથી મ્યાનમાર ને બર્મા ને શ્રીલંકા ને આ બધા જ યોદ્ધાઓ અંદર હતા. એટલે જેવો ભીષ્મે શંખ ફૂંક્યો એટલે એની જે બીજી જે મિલિટરી હતી એમાં કોકે શંખ વગાડ્યો, કોકે નગારા વગાડ્યા, કોઈએ મૃદંગ વગાડ્યું, કોઈએ ઢોલ વગાડ્યું, કોઈએ રણસિંગા વગાડ્યા, અને એથી અવાજ બહુ જ મોટો થયો, એકદમ મોટો ઘોષ ઉત્પન્ન થયો. અને પછી પાંડવ સેનામાં, પાંડવોની સેનામાં ભગવાન કૃષ્ણ એણે પોતે 5 જન્ય જે પોતાનો શંખ હતો ને એ ફૂંક્યો, અને જે ભગવાને શંખ વગાડ્યો એના પછી તરત એવું કહે છે કે એમના જે ભાઈઓ હતા બધા, યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખને ફૂંક્યો, ધનંજય હતા એણે દેવદંત નામના શંખને ફૂંક્યો, અને વૃકોદર એટલે કે ભીમ એણે પૌંડ્ર શંખને ફૂંક્યો, અને બીજા ભાઈઓ હતા નકુળ એણે સુઘોષ, સહદેવે મણિપુષ્પમ, આ બધા શંખને ફૂંક્યા. એટલે આખી પાંડવની સેનામાં બીજા જેટલા વોરિયર્સ હતા યોદ્ધાઓ એ બધાએ શંખને વગાડ્યો, અને એટલો મોટો અવાજ થયો કે આકાશને પૃથ્વીને ગજવતા તે ભયાનક અવાજે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા. આનો અર્થ કંઈ સમજાય છે તમને? કે ભીષ્મે ફક્ત શંખ વગાડ્યો તો એની સેનામાં બધાએ પોતપોતાનું અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યું, કોઈએ નગારું, કોઈએ મૃદંગ, કોઈએ રણસિંગું, કોઈએ જાત જાતનું જે હાજર હતું એ. અને આ બાજુ કૃષ્ણ ભગવાને શંખ ફૂંક્યો તો પાછે પાંડવોએ અને આખી એની મિલિટરી હતી એણે ફક્ત શંખને જ વગાડ્યો. એ શંખના અવાજથી જ કૌરવો હતા ને પહેલેથી મોરલી તૂટી ગયા. યુદ્ધ તો ભલે 18 દિવસે પૂરું થયું પણ આવડો મોટો જે શંખનો, યુનિટીનો, આ વિજય કોનો ગણાય? યુનિટીનો. એક સાથે શંખના અવાજથી આપણું મહાભારત એવું લખે છે કે કૌરવોના હૃદય ચીરાઈ ગયા. એનો અર્થ એમ થાય છે કે જે ઘરમાં એકતા જાળવી હોય એણે દરેકે પોતાના વડીલ, એ વડીલની એક જો રિસ્પેક્ટ જાળવીને એમના અવાજને ઓળખે, સમજે એનો કહેવાનો હેતુ. કારણ કે કેટલીક વાર આપણી બુદ્ધિ ટૂંકી પડતી હોય, આપણા વિચાર, આપણું એજ્યુકેશન, આપણા ગમા અણગમાથી આપણે પિતાજીનું કે વડીલોનું જે કહેવાનું છે ને એનું મૂળ મર્મ સમજી ન શકતા હોઈએ, એટલે ઘરમાં વિખવાદ થાય. તો એટલા માટે આમાં પહેલું જ લખે છે મહાભારતમાં કે યુદ્ધ એવું થયું કે એને કારણે આ જે એકતા હતી એનાથી પાંડવોનો વિજય થયો. આપણે જાણીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં જે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ આ બધું લખ્યું છે, તો દેવતા જે ઋષિઓ લખનારા હતા ને એ ઋષિ કોઈ સામાન્ય ભીખમંગા કોઈ સાધુ બ્રાહ્મણ નહોતા. એ લોકો સેંકડો વર્ષ સુધી નદીને કાંઠે ફક્ત પાન ફૂલ ખાઈને, આપણે તો કોકવાર આમ શાકમાં મીઠું ઓછું હોય ને તો એ આપણે પીતો જાય, એ લોકો તો અડ્યા જ નથી વર્ષો સુધી. અને આટલું બધું ધ્યાન ભજન સ્મરણ કરી પછી જેણે જે આવું એક વાક્ય આપ્યું હોય પિતૃદેવો ભવ, તો કોઈ આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે ન્યૂટન કે કોઈ વૈજ્ઞાનિક કોઈ સિદ્ધાંત આપે જેટલો સાચો છે ને એટલો આ ઋષિમુનિઓના વાક્ય પણ સાચા છે. તો એને આપણે ફોલો કરવા જોઈએ, કારણ કે એવું યોગી બાપા કહેતા કે જ્યારે સંપ હોય ને ત્યાં ભગવાન આવી જાય. અંગ્રેજીમાં કહેવત છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ, કે ભેગા હોઈએ ને તો જ આપણે ઊભા રહી શકીએ. તમે જો આપણા શરીરની અંદર આપણે વિચાર કરીએ, બહુ દૂર ન જઈએ, આપણી આ પાછી આંગળી છે ને એ પાછી આંગળીના નામ અલગ અલગ છે. આમ તો આપણે પંજો કહીએ છીએ, આમ આખો હોય તેને પંજો કહીએ છીએ, પણ 5 આંગળીમાં આ જે પહેલું છે એને આપણે શું કહીએ છીએ? અંગૂઠો. બીજી છે એ તર્જની, ત્રીજી મધ્યમાં, ચોથી અનામિકા અને પછી કનિષ્ઠિકા. તો આ 5 આંગળી છે ને
એના અલગ અલગ નામ છે, એ દરેકનું કામય જુદું જુદું છે. પાછી આંગળી છે ને, એ બધું કામ જુદું જુદું કરે છે. આ અંગૂઠો આપણો છે એ તો સૌરાષ્ટ્રમાં બધાને ખબર હશે, કેટલાક જોડે આમ ઝઘડો થાય ને કે જે આ લાલજી તારી જોડે કીટતા, આમ હોઠ અંગૂઠો છે ને હોઠ વડે મૂકે અને આમ કીટતા કરે. અથવા તો જાહેરાત આવે ને કે ફૂડ ફ્રેન્ડ્સ એન્ડ થમ્સઅપ એમ કરી આમ જાહેરાત આવે, ફક્ત અંગૂઠો બતાવે. અથવા કેટલીક વાર સૌરાષ્ટ્રમાં છોકરાઓ ઝઘડે, મારામારી થાય ત્યારે અંગૂઠાને બે આંગળી વચ્ચે લે અને આમ થૂંકવાળો કરે અને લગાવવા માટે કામ લાગે. તો અંગૂઠાનું કામ છે ને એ એટલું છે. પછી આપણી આ બાજુની આંગળી તર્જની છે એ પોઈન્ટ આઉટ કરે કે જો પહેલું ભાઈ છે, પહેલી ચોપડી છે એ બતાવે છે. પછી આપણી આ મધ્યમાં છે એ જપમાળા માટે, આપણે માળા આમાં ફેરવીએ છીએ. પછી અનામિકા જે પૂજન આપણે ઘરે સંતો આવે, શ્રી વાસુદેવ વિમલામૃત નામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્ય, એમ કરીને આનાથી પૂજન કરીએ. અને છેલ્લી આંગળી છે ને, હવે અત્યારે આપણે મોટા થઈ ગયા એટલે આપણે વારંવાર કોઈને બતાવતા નથી, આપણી મેળે શોધી લઈએ. પણ નાના છોકરા હોય ને ત્યારે કે મમ્મી સુસુ એમ, એટલે સમજી ગયા અને જવાનું છે, લઈ જવાનો છે એમ. તો આ પાછી આંગળીના નામ જુદા, કામ જુદા, બે બધાનું માપે જુદું. જો આ અંગૂઠો જાડો છે, આ આંગળી લાંબી છે, આ આંગળી છે ને એ લાંબી છે, એ બધાના માપ પણ જુદા છે. પરંતુ જ્યારે આપણે જમવા બેસીએ ને ત્યારે પાછી આંગળી ભેગી થાય ને તો કોળીઓ મોઢામાં મુકાય અને તો આપણે દિવસની 2-2 હજાર કેલેરી મળે. દોડધામ થાય, તમે રાંદેરથી આમ જાઓ ને વલસાડ જાઓ નવસારી જાઓ અને ભણો ગણો ને જે બિઝનેસ કરો કે કંઈ પણ કરો, પણ પાછી આંગળીએ ભેગું ભોજન કરે. આપણી એક આંગળીએ ફ્રેક્ચર થયું હોય, પાટો બાંધ્યો હોય તો તમે જોજો અનઇઝીનેસ અનુભવાય છે. તો આપણા શરીરની જ વાત છે. તો આપણા જે આ શરીરના જે હમણાં વાત કરી એમ આપણે જે ઘરમાં રહીએ છીએ બધા ભેગા રહીએ તો આપણું સરસ કામ થાય. આપણે જાણીએ છીએ કે બાબર જ્યારે હમણાં બાબરી મસ્જિદનો ચુકાદો આવ્યો તો આખું ગુજરાત ને આખું હિન્દુસ્તાન આમ ટીવી સામે બેઠા હતા કે કોણ શું બોલે છે. પણ બાબર જ્યારે હુમલો કરવા આવ્યો બધે ત્યારે એને જોવું હતું કે હિન્દુસ્તાનનું મિલિટરી બળ કેટલું છે, સૈન્ય બળ, એની પાસે વેપન શસ્ત્રો કેટલા છે. પરંતુ કેવી રીતે જોવું, કારણ કે એ તો પરદેશથી આવે છે, અફઘાનિસ્તાનની બોર્ડરથી આવતો હતો. એટલે પોતાના જે ગુપ્તચર હોય ને જાસૂસો એને છૂટા મૂક્યા, અને ગુપ્તચર ડિપાર્ટમેન્ટ જેનું પાવરફુલ હોય ને એ દેશ સ્ટ્રોંગ ગણાય. આપણા ગુપ્તચર અમુક વાર ડોબાયો હોય કે છેક તાજમહાલ સુધી આવી જાય ને મારી જાય તો કે અમને તો ખબર હતી કે આવું થવાનું છે. અરે પહેલાં ભસવું જોઈએ ને, પણ આ થઈ ગયું ને 166 માણસ મરી ગયા પછી ખબર પડે એ ગુપ્તચર તંત્ર સારું ન કહેવાય. એટલે બાબરે પોતાના સિક્રેટ બધા જાસૂસોને મોકલ્યા કે તમે જુઓ એની તાકાત કેટલી છે, સૈન્ય બળ કેટલું છે, એના વેપન્સ કેટલા છે. એ લોકો આવ્યા સાંજે અને દૂરથી જોયું તો બધા નદી કિનારે આપણા બધા હિન્દુસ્તાનના સૈનિકો હતા, એની અલગ અલગ છાવણી હતી, બધાએ નાનું નાનું તાપણું સળગાવ્યું. પછી લોકો તો અંદર સુધી આવેલા અને પૂછ્યું કે આ તમે કેમ અલગ અલગ બધા ચૂલા સળગાવ્યા, તો કે અમે રસોઈ કરીએ છીએ પોતપોતાની. અને પછી પેલા જાસૂસે બાબરને કીધું કે બધા લડે તો છે, બહુ બહાદુર છે, પણ બધા અલગ અલગ ચૂલો રાંધીને રસોઈ બનાવતા હતા. તો બાબરે કીધું કે તૂટી પડો, હિન્દુસ્તાન ઉપર તૂટી પડો. જે માણસ ભેગા બેસીને જમી શકતા નથી એ યુદ્ધ તો ના જ કરી શકે. આપણી ગુજરાતીમાં કહેવત છે કે અન્ન જુદા એના મન જુદા. એટલે પારિવારિક એકતા જાળવવા ઘરમાં એકવાર ભેગા જમીને બેસીને જમજો પણ ખરા, એ બહુ જરૂર છે. પછી બાબર આપણા દેશમાં આવ્યો, અવડું મોટો લડાઈ કર્યું ને આપણે 300-400 વર્ષ મુગલ સલ્તનતને ભોગવી. આજે દિલ્હીમાં સંત તુકારામ રોડ નથી, સંત તુલસીદાસ રોડ નથી, પણ ઇબ્રાહિમ લોદી રોડ, અકબર રોડ, ઔરંગઝેબ રોડ, વિચાર કરો. એ તો આપણી મુવાઓ આપણે મારી મારીને ગયા તો એના નામના રોડ છે હજી, અને આપણે હજી બાબરી મસ્જિદનો પ્રશ્ન ભોગવી રહ્યા છીએ. એનું મૂળ કારણ શું હતું કે એકતા નહોતી. જો એકતા હોત ને તો કામ થાત. ક્લાઇવ લોર્ડ જ્યારે આવ્યો અને પ્લાસીનું યુદ્ધ થયું 1757માં, ત્યારે એની પાસે ફક્ત એ જે હતો એની પાસે 300નું સૈનિક હતું, અને સામે જેની જોડે લડવાનું હતું એ જે સિરાજ હતો એની પાસે સેંકડો યોદ્ધાઓ હતા, અને એટલા પાવરફુલ હતા કે એક એક યોદ્ધો છે ને આ બધા સામેવાળાને 5-5 જણાને મારે એવો હતો. એટલે ક્લાઇવે વિચાર્યું કે આટલું ઓછું સૈન્ય એની સામે મારે લડવું કેમ સિરાજની સામે. એણે બ્રિટન મેસેજ મોકલાયો કે તમે અમને સહાય કરો, તો બ્રિટને ના પાડી દીધી ત્યાંથી.
રાણીએ કીધું કે અમે તમને સહાય નહીં કરીએ, તમે સામેનો માણસ ફોડો. અને પછી મિરજાફર નામનો એક માણસ હતો, એને પોતાના પક્ષમાં લીધો, બધી માહિતી મેળવી લીધી, અને આ લોકો તૂટી પડ્યા અને સિરાજનો પતે હાર થયો. અને પછી તો આ તો ક્લાઈવ હતો ને, લુચ્ચા હોય એ લોકો તો, એટલે સિરાજ અને મિરજાફર બેને ફાંસીએ લટકાયા. અને પછી એનું ક્લાઈવનું પોતાનું વિજય સરઘસ નીકળ્યું. એ ક્લાઈવ પોતે નોંધે છે કે અમે ફક્ત 300-400 સૈનિક હતા, સરઘસ જોનારા હજારો જણા હતા. બધા એક એક પથરો લીધો હોત ને તો હિન્દુસ્તાનમાં બ્રિટિશરોનો રાજ ન આવત. બધા એક એક ગોફણીઓ ફેંક્યો હોત ને તો 300 જણાના માથા તૂટી જાત, પણ બધા ભેગા નહોતા એમ. એટલે ભેગા થવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો જેમ કૃષ્ણજી અદા એવું કહેતા, જે નાને સે હો નાને રહીએ, જૈસી નાની દૂબ ઘાસ ફી સબૂટ ગયે, દૂબ ખૂબ કી ખૂબ. એ કૃષ્ણજી અદા એવું માનતા, ઘરના જેટલા પરિવારના સભ્યો છે એ બધા મહામુક્ત છે, અક્ષરધામના મુક્ત છે. કારણ કે આપણે ભગવાનને ભેગા કર્યા છે, અને આપણા ઘરમાં ભગવાનને સંતની આવી જે નિષ્ઠા હોય, એના માટે આપણે જે આદરભાવ હોય, આપણે એના માટે આત્મબુદ્ધિ હોય, એ ઘર ગણાય છે. ઘણી વખત સંતો ભજન ગાય છે, તમને તે હરિવંદન સાંઈ લાભ આપ્યો હશે, બહુ પ્રસિદ્ધ ભજન છે. જેના ઘરમાં ધર્મ ને જ્ઞાન એ ઘર આવે છે ભગવાન, જેના ઘરમાં ધર્મ ને જ્ઞાન એ ઘર આવે છે ભગવાન, જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન, જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન. ઘરના સૌ સંપીને રહેતા એકબીજાને દોષન દેતા, ઘરના સૌ સંપીને રહેતા એકબીજાને દોષન દેતા, નાના મોટા સૌ એ સમાન એ ઘર આવે છે ભગવાન, જેના ઘરમાં ધર્મ ને જ્ઞાન એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રમુખ સાંઈ મહારાજનો ફોટો હોય, બધાની નિત્ય પૂજા હોય, અને એ ઘરમાં જો ભગવાન ન આવે, એટલે કે કુસંપ આવે તો ભગવાન ભાગી જાય. આપણે કહીએ છીએ ને પંચ ત્યાં પરમેશ્વર, પાંચ જણા ભેગા થાય ત્યાં પરમેશ્વર કહેવાતા હોય. તો આપણા ઘરના સભ્યો આપણે ભેગા રહીએ, આ લોકો અત્યારે તમે બધા નસલી વાડિયાને યાદ કરો, ગો એરપ્લેનમાં બેસો, એના બાપનું છે, એર કંપની એમની પોતાની છે, રતન ટાટાને ઓળખો, દાદાભાઈ નવરોજીને ઓળખો, જનરલ માણેક શાહને ઓળખો. આ બધા જ પારસીઓ જ્યારે સંજાણ બંદરે આવ્યા ત્યારે કીધું કે અમારે અહીંયા ઉતરવું છે, કારણ કે ત્યાં એ લોકોને ત્રાસ હતો, એનું ધર્મનું રક્ષણ થાય એમ નહોતું. ત્યારે સંજાણના મહારાજે એક દૂધનો કટોરો મોકલ્યો, આમ છલો છલ, અને ત્યાં પારસીને મોકલાયો. એટલે પહેલાં સમજી ગયા કે આ રાજા એવું કહેવા માગે છે, મેસેજ નહીં હો કંઈ, આપણે સમજવાનું કે અમારું આખું સંજાણ એટલે કે અમારું રાજ્ય છે ને એ ભરચક છે, તમારી જગ્યા નથી એમ. ત્યારે પારસી બાબા હતા ને, એણે અંદર એક ચમચી સાકર નાખી અને કે આ તમે આપજો. એટલે પેલા કે આનો અર્થ શું તો કે એમને કહેજો ચાખી લે એમ. અને પછી રાજાએ દૂધ ચાખ્યું તો ગળ્યું લાગ્યું. એ પારસી એવો મેસેજ મોકલાયો કે ભલે તમારે વસ્તી આવી છે, પણ અમે તમારી અંદર જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જશું. દૂધમાં સાકર ભળે તો કંઈ ઉભરાય છે, ધડ કરતું કેવું ભળી જાય છે. અને એ લોકો પારસીઓ આવી રીતે ભળી ગયા. એક બહારથી આવેલી કોમ ભળી જાય, અને બે સગા ભાઈઓ જેને જન્મ આપ્યો એ મા બાપ પોતાની બેન અથવા ભત્રીજા કે કોઈ જે ઘરમાં હોય એની સાથે ભળી ન શકે. અને આપણે બહુ ગમે એટલા ઊંચા નીચા થઈએ તો મોટા પુરુષનો રાજીપો નથી થતો. તો હવે જે મૂળ વાત કહેવાની છે કે આ બધાનું જે કારણ છે કે આપણે ઘરમાં ભેગા રહીએ છીએ, તો પ્રમુખ સ્વામીજી મહારાજ કહે છે ફરગેટ એન્ડ ફરગીવનેસ, ભૂલી જાઓ અને ક્ષમા આપો. કારણ કે આપણે બધા અપૂર્ણ છીએ, આપણે કોઈ પૂર્ણ નથી. એટલે અપૂર્ણ છે ને હંમેશા ઝઘડો કરે છે. અને મોટા ભગવાનને મોટા પુરુષ તો જાણે છે, પરંતુ આપણા ઘરમાં શાંતિ લાવવા માટે આપણે આપણા સ્વભાવને છોડવા પડે. કારણ કે સ્વભાવ ન છોડે તો ઘરમાં ઝઘડો થાય ને અંતે એમાં આપણને દુઃખ થાય છે.